विद्यार्थी मित्रों, आज अपने धोरण 8 विषय संस्कृत प्रकरण नंबर 7 सुभाषितान में आपणे આગળના ભાગમાં શ્લોક નંબર 1 2 અને 3 ની સમજૂતી જોઈ હતી. આજે આપણે શ્લોક નંબર 4 ની સમજૂતી જોઈશું. પિબંતિ નત્ય સ્વયં આંભ સ્વયં ખાદંતિ ફળાનિ વૃક્ષાઃ નાદંતિ સસ્યમ ખલુ વારિવાહ પરોપકારાય સતાં વિભૂતયઃ. પીબંતી નદ્ય સ્વય એમના અંભ, અંભ એટલે પાણી. તો નદી છે એ પોતે પોતાનું પાણી પીતી નથી. સ્વયંના ખાદંતી ફળાની વૃક્ષા, વૃક્ષો છે એ પોતે પોતાના જ ફળો ખાતા નથી. નાદંતી સસ્યમ ખલુ વારિવાહા, વારિવાહા એટલે વાદળું. વાદળું છે એ પોતે પોતાનું ઉગાવેલું ધન છે એ અનાજ ખાતા નથી. પરોપકારાય સતાં વિભૂતયઃ, એવી જ રીતને સજ્જનો છે એની શું છે, પોતાની સંપત્તિ પણ પારકાઓ માટે, પરોપકાર માટે જ હોય છે. તો હવે આની સમજૂતી જોઈએ તો નદીઓ છે એની અંદર ઘણું બધું પાણી હોય છે. આપણે નદીઓનું પાણીનો ઉપયોગ કરીએ છીએ બરાબર, પણ નદી છે પોતે પોતાનું પાણી ક્યારે પીતી નથી. વૃક્ષો પોતે જ પોતાના ફળો પણ ખાતા નથી. તો વૃક્ષ છે એ પોતાના જે ફળો છે એ કોને આપે છે, આપણને આપે છે, પોતાના માટે ઉપયોગ કરતા નથી. એવી રીતે વાદળો છે પોતે જે વરસાદ પડી અને જે ખેતરમાં અનાજ ઉગે છે એ પોતે ઉગાડી અનાજ પોતે ખાઈ શકતા નથી, એ આપણે ખાઈએ છીએ. તો એ બધા શું કરે છે, બીજાને ઉપયોગ માટે છે. એવી રીતે સજ્જનોની સંપત્તિ પણ ખરેખર શું છે, પરોપકાર માટે હોય છે. સજ્જન વ્યક્તિ છે એની પાસે સંપત્તિ હોય તો પણ તે પોતે સંપત્તિનો ઉપયોગ કરતા, પોતે પોતાની સંપત્તિનો ઉપયોગ કરતા નથી અને એ સંપત્તિ છે એ બીજા કોઈ લોકોને ઉપયોગ માટે વાપરતા હોય છે. બે, ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી શરયુ મહેન્દ્ર તનયા ચર્મવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્વંતુ મે મંગલમ. ઓકે, તો હવે અહીં આપણને ભારત દેશની સૌથી પવિત્ર બધી જ નદીઓના નામ અહીં આપેલા છે બરાબર. તો ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, શરયુ, મહેન્દ્ર તનયા, ચર્મવતી, વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુર નદી, પછી ગંડકી, આ બધી નદી પૂર્ણા પૂર્ણ જલેહી બરાબર. તો આ બધી નદીઓ શું છે, ભરપૂર પાણીથી પૂર્ણ એવી નદીઓ, સમુદ્ર સહિત સમુદ્ર સાથે ભરીને કુર્વંતુ મે મંગલમ, સમુદ્ર સાથે ભરીને આ નદીઓ છે બધું મારું મંગળ કરો, એવી પ્રાર્થના આપણે આ શ્લોકમાં કરવામાં આવી છે. તો ગંગા નદી તો આપણે બધા જાણીએ જ છીએ બરાબર છે. તો ગંગા નદીને બીજા જાહ્નવી અને દેવ નદી તરીકે, મંદાકિની અથવા તો ભાગીરથી વગેરે જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. સિંધુ અને સરસ્વતી, પછી યમુના નદી એને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખી છે. ગોદાવરી એને ગૌતમી નામે ઓળખવામાં આવે છે. નર્મદા છે એનું બીજું નામ છે રેવા, એને પણ આપણે જાણીએ છીએ. પછી મહેન્દ્ર તનયા એને આપણે મહાનદી તરીકે ઓળખીએ છીએ. પછી ચર્મવતી જે છે એને ચંબલ નદી નામે પણ પ્રખ્યાત છે. ક્ષિપ્રા છે એ ક્ષિપ્રા તરીકે ઓળખાય છે. આ બધી જ નદીઓના આપણને નામ યાદ છે અને બધાની વિશે આપણે થોડી ઘણી જાણકારી તો મેળવી છે. આ બધી નદીઓ શું થાય છે, એક સાથે ભળીને સમુદ્રને મળે છે, એટલે અહીંયા એકાત્માનો ભાવ છે એ રજૂ કરવામાં આવ્યો છે. અને આ બધી નદીઓ પાણીથી ભરપૂર થઈ અને પૂર્ણ થઈ એ સમુદ્ર સાથે ભળીને આપણું મંગલ કાર્ય કરે એવી પ્રાર્થના અહીં કરવામાં આવે છે. ધૃષ્ટમ ધૃષ્ટમ પુનરપિ પુનઃ ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનરપિ પુનઃ સ્વાદુ ચેક્ષુદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપિ પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિર્જાયતે સજ્જનાનામ. ધૃષ્ટમ ધૃષ્ટમ પુનરપિ પુનઃ ચંદનમ ચારુગંધમ, ધૃષ્ટમ એટલે ઘસવા છતાં. તો કેવી રીતે પુનરપિ, પુનરપિ એટલે વારંવાર ઘસવા છતાં. ચંદન છે કેવું હોય છે, વધુ સુગંધવાળું બને છે.
छिन्नम छिन्नम पुनरपि पुनः स्वादु च एक्सुदंडम। एक्सुदंड एटले शेरडीनो सांठो, तो शेरडीनो सांठो छे ए छिन्न एटले कापीने फरी फरीने कापो छतां ते शेरडी स्वादिष्ट ज रहे छे। दग्धम दग्धम पुनरपि पुनः कांचनम कांतवर्ण, कांचन एटले सोनू, એ શું થાય છે દગ્ધ એટલે તપાવું, વારંવાર તપાવવામાં આવે છે તે કેવું છે ચળકાટવાળું, વધુ ચમકદાર બને છે। ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજનના, તો અહીં એક ચંદન પછી ઇક્ષુદંડ એટલે શેરડીનો સાઠો, ચંદન અને સોનું આ બધાના ઉદાહરણ છે। હવે આ બધાને શું થાય છે કે વારંવાર ઘસાય છે, છતાં ચંદન છે એ પોતાની સુગંધ છોડતું નથી, વારંવાર કપાવા છતાં શેરડીનો સાઠો છે એ વધુ ને વધુ સ્વાદિષ્ટ બને છે, અને સોનું છે એ બધા વારંવાર તપાવા છતાં પણ સોનું છે એ વધુ ને વધુ ચળકાટ પ્રાપ્ત કરે છે। તેવી જ રીતે સજ્જન વ્યક્તિ છે એ પ્રાણ ત્યાગવાનો સમય આવે તો પણ તે પોતાનો સ્વભાવ છે છોડતો નથી। તો અહીંયા આપણને ચાર ઉદાહરણો આપવામાં આવેલા છે કે જે વ્યક્તિ છે એ પોતાની પ્રકૃતિ છે એ પ્રાણ ત્યાગવાના સમયે પણ છોડી શકતા નથી એવા સજ્જન વ્યક્તિને ઉદાહરણ આપેલા છે। તો અહીં આપણી સમજૂતી પૂર્ણ।